બનાસકાંઠા જિલ્લાની ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી યોજાયા બાદ હવે ચેરમેન માટેની ચૂંટણીને લઈ ધાનેરા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. નગરપાલિકા વોર્ડ નંબર 1ના નગરસેવક સવદાનભાઈ પટેલે બજાર સમિતિના ડિરેક્ટર જોઈતાભાઈ હીરાભાઈ આકુલા વિરુદ્ધ નામચોક આક્ષેપ કરી તેઓ ભાજપ પાર્ટીના જ દુશ્મન બન્યા હોવાનું જણાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું રાજકારણ ગાંધીનગરને પણ પાછળ પાડે તેમ છે. સંસ્થા હોય કે સહકાર વિભાગ, દરેક જગ્યાની ચૂંટણી હંમેશા માટે રસપ્રદ રહી છે. પોતાના પદ માટે નેતા ગાંધીનગર સહિત ગુજરાતના ઉચ્ચ ન્યાયાલય સુધી પહોંચી જતા હોય છે. બસ આવું જ ધાનેરા બજારના સમિતિમાં પણ બન્યું છે. તાજેતરમાં ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં ખેડૂત વિભાગમાં 10 ખેડૂતો વિજયી બન્યા હતા, જેની સામે વેપારી વિભાગની 4 બેઠક તેમજ અન્ય વિભાગની 2 બેઠક બિનહરીફ થઈ હતી. ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કુલ બોર્ડની વાત કરવામાં આવે તો 10 બેઠક ખેડૂત વિભાગની, 4 બેઠક વેપારી વિભાગની, 2 બેઠક અન્ય વિભાગ અને 1 બેઠક નગરપાલિકાના પ્રતિનિધિની હોય છે. આ સિવાય 2 બેઠકો સરકારી પ્રતિનિધિની હોય છે, એટલે કે બજાર સમિતિના ચેરમેન માટે કુલ 19 પ્રતિનિધિ મતદાન કરતા હોય છે. બજાર સમિતિના ચેરમેન માટે 1-1 મત મહત્વનો હોય છે, જેથી નગરપાલિકાના સદસ્ય પ્રતિનિધિત્વને લઈ હોબાળો મચ્યો છે. ટૂંકા સમયગાળા માટે નગરપાલિકા સત્તામાં આવેલ ભારતીય જનતા પાર્ટીએ ભાજપના વોર્ડ નંબર 1ના નગરસેવક સવદાનભાઈ પટેલનો ઠરાવ બજાર સમિતિના પ્રતિનિધિત્વ માટે કર્યો હતો. જોકે ફરી હાઈકોર્ટમાંથી પોતાની સત્તા પાછી લાવવા સફળ કોંગ્રેસ પક્ષે પોતાના નગરસેવકનો ઠરાવ બજાર સમિતિમાં કર્યો હતો, જેની સામે ભાજપના નગરસેવકે પ્રાદેશિક કમિશનર ગાંધીનગર ખાતે અરજી કરતા પ્રાદેશિક કમિશનરે અગાઉ કરેલ ઠરાવને માન્ય રાખી કોંગ્રેસ પક્ષ દ્વારા કરેલ ઠરાવ પર મનાઈ હુકમ ફરમાવ્યો હતો. આ આખા મામલે ભારતીય જનતા પાર્ટીના નગરસેવક સવદાનભાઈ પટેલે ભાજપના જૂના અને જાણીતા દિગ્ગજ નેતા જોઈતાભાઈ આકુલિયા પર ગંભીર આક્ષેપ કરી જોઈતાભાઈ સત્તાની લાલચમાં કોંગ્રેસ પક્ષ સાથે મળી ગયા હોવાનો ગઢ સ્પોટ કર્યો છે. હું પટેલ સરદારભાઈ જોઈતાભાઈ વોર્ડ નંબર 1નો ભારતીય જનતા પાર્ટીનો સભ્ય છું. મારો ઠરાવ ધાનેરા માર્કેટ યાર્ડમાં પ્રતિનિધિ તરીકે કર્યો હતો, તેને રદ કરાવવા માટે ઠરાવ નંબર 30ની નગરપાલિકા ફરીથી કરેલો છે. એના માટે અમો એ કાર્યવાહી ખોટી હોય પ્રદેશ કમિશનર ખાતે ગાંધીનગર જઈને ચેલેન્જ કરેલું હોય એ બાબતે નામદાર કમિશનરશ્રીએ મને મનાઈ હુકમ આપ્યો છે. પણ કોંગ્રેસના હોદ્દેદારો, જિલ્લાના તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો જોઈતાભાઈ શેઠને સાથે મળીને મારો પ્રતિનિધિ તરીકે રદ કરવા માટે દોડધામ કરી રહ્યા છે. જોઈતાભાઈ હીરાભાઈ શેઠ કોંગ્રેસના પ્રતિનિધિ જિલ્લા તાલુકાના સાથે મળીને એમના સાથે મળી ગયા છે અને મારું રદ કરવા માટે દોડધામ કરી રહ્યા છે. શું કારણ? એ માર્કેટની ચૂંટણીના લીધાથી, માર્કેટ ચેરમેન ચૂંટણીના લીધાથી. જોઈતાભાઈ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે અને તમે પણ છો, છતાં આવું કેમ બન્યું? પણ હાલ પોતે કોંગ્રેસના પ્રતિનિધિ તાલુકાના જિલ્લાના કોંગ્રેસ વાળાના હાથે મળીને હાથે બેસી ગયા છે અને મારો વોટ કેન્સલ કરવા માટે દોડધામ કરી રહ્યા છે. રાત દાડો એક થયા. ધાનેરા બજાર સમિતિના ચેરમેનની ચૂંટણી માટેનો દિવસ નક્કી થાય એ પહેલાં ચેરમેન પદ મેળવવા માટે નેતાઓ કામે લાગી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદર વિખવાદના કારણે ભાજપ પક્ષને દાગ લાગે તેવું હમણાંની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે.